नमस्ते विद्यार्थी मित्रों, आजनो आपणो विषय छे वाणिज्य व्यवस्था। अने वाणिज्य व्यवस्थामां चेप्टर नंबर 1 जेमां आपणे धंधाकीय प्रवृत्तिनुं वर्गीकरण भणता हता, जेमां धंधाकीय प्रवृत्तिना वर्गीकरणमां 3 प्रकारो छे, वेपार, वाणिज्य अने उद्योग। जेमां आपणे वेपार वाणिज्य विषे भणी गया अने वेपार अने वाणिज्यनो तफावत पण भणी गया। त्यार पछी धंधाकीय प्रवृत्तिना वर्गीकरणमां 3जो प्रकार छे उद्योग। हवे ध्यानथी सांभळजो विद्यार्थी मित्रों, अने टेक्स्टबुकमां आ व्याख्या पण अंडरलाइन करजो के मानव जरूरियातोने संतोषवा माटे काचा माल ઉપર પ્રક્રિયા કરી ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ। ફરી સાંભળજો વિદ્યાર્થી મિત્રો કે માનવ જરૂરિયાતો સંતોષવાની, માનવીની જરૂરિયાતો સંતોષવાની છે, અને જે પણ રો મટીરિયલ છે, કાચો માલ છે, એના પર વિવિધ પ્રક્રિયા કરી ઉત્પાદન કરવાનું અને તૃષ્ટિગુણ એટલે કે સંતોષ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ। દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે લાકડામાંથી ફર્નિચર બનાવવું। કાચું લાકડું હોય, જંગલોમાં લાકડા હોય તો એ લાકડામાંથી આપણે ફર્નિચર બનાવવામાં આવે, કાચા રૂમાંથી કાપડ બનાવવામાં આવે, એટલે એને કારણે અહીંયા જે કહેવાય છે કે ઉદ્યોગ એટલે કે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયા કરી ઉત્પાદન કરવું, બરાબર, એટલે ઉદ્યોગ। હવે અહીંયા મોસ્ટ ઓફ ધંધાના લક્ષણોમાં એમાં ખાસ કરીને ઉત્પાદન, આર્થિક પ્રવૃત્તિ, કાચા માલના સ્વરૂપમાં ફેરફાર, વિવિધ વસ્તુઓનું ઉત્પાદન, તૃષ્ટિગુણનું સર્જન, માનવ શ્રમ, કુદરતી સંપત્તિ, યાંત્રિક સાધનો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે ખાસ કરીને આપણે જોઈએ તો કે કાચા માલના જે પણ સ્વરૂપ હોય એમાં ફેરફાર થાય, આર્થિક પ્રવૃત્તિ છે, કુદરતી સંપત્તિ છે, યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે, આ બધાનો સમાવેશ ઉદ્યોગોની અંદર કરવામાં આવે છે। ત્યાર પછી આગળના ટોપિકમાં જઈએ તો કે ઉદ્યોગોના વર્ગીકરણમાં એના મુખ્ય 3 પ્રકાર છે, પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ। ફરી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, એના 3 પ્રકાર છે ઉદ્યોગના, પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ। જેમાં આપણે ફર્સ્ટ ભણીએ પ્રાથમિક ઉદ્યોગ એટલે કે પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી, જે ઉદ્યોગો મૂળભૂત છે અને જે કુદરતી જમીન જે કહેવાય છે કુદરતી રીતે કુદરતી પરિબળો સાથે સંકળાયેલા હોય, દાખલા તરીકે સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલ છે, કુદરત ઉપર નિર્ભર રહીને ઉત્પાદન પ્રવૃત્તિ થાય છે, દાખલા તરીકે જમીન પર ખેતી થાય, પશુપાલન, મરઘા બતકા, દરિયા સાથે સંબંધિત વસ્તુઓ હોય તો મત્સ્ય ઉદ્યોગ, એટલે જે કુદરતી પરિબળો પર આધારિત હોય એવા ઉદ્યોગોને પ્રાથમિક ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે। સેકન્ડ છે ગૌણ ઉદ્યોગ। ગૌણ ઉદ્યોગ એટલે સેકન્ડરી ઉદ્યોગ એટલે કે સેકન્ડરી ઇન્ડસ્ટ્રી, કે વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે, વિવિધ પ્રકારના યંત્રો હોય, ટેકનોલોજી હોય એની મદદ લેવામાં આવે, દાખલા તરીકે અહીંયા કુદરતી સંપત્તિને વપરાશયોગ્ય બનાવે, ઉપરના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને અહીંયા વપરાશયોગ્ય બનાવીને ગ્રાહકો સુધી પહોંચાડવાની વ્યવસ્થાને અહીંયા ગૌણ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે અહીંયા આપેલું છે કે ખાતર ઉદ્યોગ છે, રંગ રસાયણ ઉદ્યોગ છે, સ્ટીલ ઉદ્યોગ છે, આ બધા રંગ રસાયણ જે છે, ખાતર છે, એ બધું કુદરત પાસે, પણ એના પર પ્રક્રિયા કરીને વપરાશ યોગ્ય બનાવીને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે, એટલે એને કહેવાય છે ગૌણ ઉદ્યોગ। ત્યાર પછી 3જો ઉદ્યોગ છે આનુષંગિક ઉદ્યોગ। હવે આનુષંગિક ઉદ્યોગ એટલે કે આ ક્ષેત્ર વિશાળ ધરાવે છે, પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોને સહાય સેવા પૂરી પાડી ઉપરાંત ગ્રાહકોની સૌથી વધારે નજીક હોય આનુષંગિક ઉદ્યોગ, જે કહેવાય છે કે ખાસ કરીને ગ્રાહકોની સૌથી નજીક હોય, પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ એમાં જે સહાય થતા હોય એવા ઉદ્યોગોને જે કહેવાય છે કે માલ પૂરો પાડી, સેવા પૂરી પાડી ગ્રાહકોની વધુ નજીક હોય એવા ઉદ્યોગોને આનુષંગિક ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે। અને પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે તેના પર વિવિધ પ્રક્રિયા કરી ગ્રાહકો માટે વિવિધ વસ્તુઓ વપરાશયોગ્ય બનાવવામાં આવે, દાખલા તરીકે ડેરી ઉદ્યોગ, ઠંડા પીણાના ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ, આનુષંગિક ઉદ્યોગ, વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડતિયા, માહિતી સંચાર, આ બધાનો સમાવેશ આનુષંગિક ઉદ્યોગોમાં કરવામાં આવે છે। એટલે કે જે એકદમ ગ્રાહકોની નજીક છે એવા ઉદ્યોગોને આનુષંગિક ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે। હવે ખેતી દ્વારા, હવે આ બધાનું કોમન એક ઉદાહરણ અહીંયા આપેલું છે કે ખેતી દ્વારા જે કહેવાય છે ધાન્ય, બરાબર, તો કે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો કે પ્રાથમિક ઉદ્યોગ, ઘઉંમાંથી આટો એટલે કે મેંદો તૈયાર કરવાનો હોય તો આવા ઉદ્યોગને આપણે
ગૌણ ઉદ્યોગ કહેશે અને એ જે મેંદો છે કે જે ઘઉં છે જે લોટ છે એમાંથી બ્રેડ બનાવવામાં આવે, પાઉં બનાવવામાં આવે, બિસ્કિટ બનાવવામાં આવે તો એને આનુષંગિક ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ઉદ્યોગના અર્થ અને ઉદ્યોગના વર્ગીકરણમાં પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગનો સમાવેશ કરવામાં આવે છે. અને ઉદ્યોગ એટલે કે માનવ જરૂરિયાતોને સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયા કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. દાખલા તરીકે લાકડામાંથી ફર્નિચર બનાવવું, કાચરૂમાંથી કાપડ બનાવવું. તો આ હતા ઉદ્યોગોના પ્રકારો. ઓકે, એટલે આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે.